ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીએ જીત માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. આ તમામ વચ્ચે ગુજરાતના સિવાડી આવેલા વલસાડ જિલ્લાની પોલીસ સતર્ક થઈ છે. રાજ્યમાં ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ રોકવા અને બિનહિસાબી નાણાંની હેરફેર રોકવા માટે પોલીસ બાજ નજર રાખી રહી છે. વલસાડ જિલ્લામાં આંતરરાજ્ય અને આંતર જિલ્લાની હદો પર પોલીસ સાથે પેરામિલિટરી ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ટીમો પડોશી સંઘ પ્રદેશોમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી અને રોકડ રકમની હેરાફેરી રોકવા બાજ નજર રાખી રહી છે, જે અંતર્ગત અત્યાર સુધી વલસાડ પોલીસે 958 જેટલા પ્રોહિબિશનના કેસ કર્યા છે અને જેમાં અંદાજે 997 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. સાથે જ અત્યાર સુધી 18 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ પણ જપ્ત કરાઈ છે. ઉપરાંત ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસે જિલ્લામાં 674 લાયસન્સવાળા હથિયારોને પણ જપ્ત કર્યા છે. ઉપરાંત 42 જેટલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ચૂંટણી અનુસંધાને અમે 32 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટો અને 18 જેટલી આંતર જિલ્લા ચેકપોસ્ટો શરૂ કરવામાં આવેલી છે. આ તમામ ચેકપોસ્ટ ઉપર પેરામિલિટરી ફોર્સ અને લોકલ પોલીસ રાખવામાં આવેલી છે. બોર્ડર ઉપરથી ગુજરાતમાં આવતા તમામ વાહનો ચેક કરવામાં આવે છે. અત્યાર સુધીના જે ઇલેક્શનને લગતી કામગીરી છે એ કામગીરીમાં પ્રોહિબિશનને લગતા 998 જેટલા કેસો સુરત પોલીસ, વલસાડ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને 997 જેટલા આરોપી પકડવામાં આવ્યા છે અને બહુ ખૂબ જ મોટી માત્રામાં દારૂ પકડવામાં આવેલ છે. એનડીપીએસના પણ કેસ કરવામાં આવેલ છે. રોકડ રકમ 18,50,000 જેટલી રોકડ રકમ પણ ચેકપોસ્ટ ઉપર પકડવામાં આવેલ છે. કોર્ટ તરફથી આવતા નોન બેલેબલ વોરંટ અત્યાર સુધીમાં ચૂંટણી જાહેર થયા પછી 206 જેટલા નોન બેલેબલ વોરંટ બજવણી કરવામાં આવેલ છે. નાસ્તા ભરતા આરોપી જે ગુનાઓમાં નાસ્તા ભરતા હતા એ 42 જેટલા આરોપીને વલસાડ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. લાયસન્સવાળા હથિયાર ચૂંટણી જાહેર થયા પછી 674 જેટલા લાયસન્સવાળા હથિયાર જમા કરવામાં આવેલ છે અને અલગ અલગ હેડ હેઠળના અટકાયતી પગલાં પાસા, તળીપાર, સીઆરપીસી, 107, 151 વગેરે જેવા અટકાયતી પગલામાં 6,793 લોકો ઉપર અટકાયતી પગલાં લેવા.